કેવડિયા કોલોનીના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા સ્થાનિક આદિવાસીઓને અન્યાય કરાતા આદિવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિધ એજન્સીમાં કામ કરતા સ્થાનિક આદિવાસીઓ સાથે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય એવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે ભારત ભવનની ટિકિટ બારી પર કામ કરતા કર્મચારીઓને એકાએક છૂટા કરી દઈ છેલ્લા 3 મહિનાથી પગાર પણ ચૂકવવામાં આવતો નથી. સ્થાનિક આદિવાસીઓ સાથે કરવામાં આવતા અન્યાયના વિરોધમાં આદિવાસી યુવા શક્તિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અન્યાય દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નિહાળવા માટે જે બહારથી પ્રવાસીઓ આવે છે એના માટેની જે ટિકિટ વિતરણની વ્યવસ્થામાં ફરજ બજાવતા કેટલાક યુવાન અને યુવતીઓને અચાનક જ છૂટા કરી દેતા તે લોકો આજે બેરોજગાર બની ગયા છે. તો ખરેખર આ લોકો જે લોકોને છૂટા કરવામાં આવ્યા છે યુવાનોને એ લોકો એ અહીંના અસરગ્રસ્તોના સંતાનો છે. અને જે વખતે સરદાર સરોવર બનાવવાની વાતો ચાલતી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની વાતો ચાલતી હતી, તે વખતે એમ કહેવામાં આવતું હતું કે સ્થાનિકોને રોજગારીઓ મળશે. આજે સ્થાનિકોને રોજગારી મેળવવા માટે આ લોકો ધક્કા ખાયા કરે છે, કાલાવાલા કરે છે, છતાં એ લોકોને રોજગારી યોગ્ય મળતી નહીં. મળે છે તો કોઈક કારણ વિના એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે. એ ખરેખર એક દુઃખદ ઘટના છે. અને આ મારી તો માંગણી છે એક આગેવાન તરીકે, એક આમુ સંગઠનના પ્રમુખ તરીકે, કે આ વિસ્તારના જે પણ સ્થાનિક લોકો છે એને જ નોકરીઓ મળવી જોઈએ. અને જે લોકોને અત્યારે 20-25 છોકરાઓ અને યુવાનોને છૂટા કર્યા છે એ લોકોને તાત્કાલિક અસરથી ફરી તેઓની નોકરી પર લેવામાં આવે તેવી મારી માંગણી છે. અને એક વાત મારે કહેવાની કે દિલ્હીની અંદર આજે કેજરીવાલ સરકાર પોતાના વિસ્તારના યુવાનો IAS IPS બને એના માટે કોચિંગ કેમ્પો અને ક્લાસો અને બધું રાખે છે. ને અહીંની સરકારો જ કંઈક માંડ 8-10 હજારની નોકરી કરતા યુવાનોને આ 1-2 મહિના નોકરી રાખીને છૂટા કરે છે, ખરેખર બહુ મોટી દુઃખની વાત છે. SOU ટિકિટ વિન્ડો પરથી અમે જોબ કર્યા હતા. વર્ષથી અમે જોબ કર્યા છે, 1 વર્ષ થઈ ગયું ને 1 વર્ષની ઉપર 1 મહિનો થઈ ગયો છે. તો ત્યાંથી અમને કીધા વગર જોબમાંથી છૂટા કર્યા છે રાતોરાત. અને એજન્સી બદલાઈ અને એજન્સીમાં નવા માણસો લાવીને મૂક્યા છે. અહીંના લોકલ માણસોને કંઈ રોજગારી છે નથી. મેં બધા અસરગ્રસ્ત માણસો છે બધા જ, એમને કોઈ જ રોજગારી નથી. ફીલ છે કે અમને રોજગારી મળે, બીજું કશું નથી જોઈતું અમારે. એને બહારના માણસો લાવીને મૂકે છે, તમારે અહીંયા લોકલ માણસો શું કરશે? છૂટા કરવાનું કોઈ જ કારણ નથી. અને જ્યાં જે કમિશનર આસિસ્ટન્ટ છે નિલેશ દુબે, એ અમને એવું કહે છે કે તડવી સમાજના માણસો જોઈતા જ નથી અને છોકરીઓ તો જોઈતી જ નથી એવું કહે છે. તો છોકરીઓ પછી એ સ્ટાફમાં હમણાં જે નવી એજન્સી આવી છે એમાં છોકરીઓ છે જ, 4 છોકરીઓ લીધી છે, તે શું કામની છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ વિન્ડો પર 1 વર્ષથી કામ કરી રહ્યા હતા. અચાનક નવી એજન્સીના આવતા અમને રાતોરાત ટિકિટ વિન્ડોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમને ના નોટિસ આપવામાં આવી છે ને કંઈ જ નહીં. અમે અહીંયાના લોકલ છે, અસરગ્રસ્તો છીએ. તો અમારે એટલી જ અપીલ છે કે તમે અમને આ જે અહીંયાના અસરગ્રસ્તો છે લોકલ માણસો, તમે એમને રોજગારી આપો અને ટાઈમ ટુ ટાઈમ સેલરી આપો. ન્યુ વે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હરિઓમ, આ હરિઓમ એન્ડ ન્યુ વે ઇલેક્ટ્રોનિક્સ એ અમારી જૂની એજન્સી છે. હાલમાં જે કામ કરી રહી છે એ એજન્સી ઈસેક છે. આ જ વાત અમે અમારા જે અહીંયાના કલેક્ટર છે નિલેશ દુબે એમને વાત કરી, તો એ અમને ફેસ ટુ ફેસ વાત કરવા પણ નથી માંગતા અને કહી જ નહીં. એવું કહે છે કે અમારે તળવી સમાજના માણસો જોડે વાત જ નથી કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેં ગાઈડ સુપરવાઇઝરમાં હતો અને મેં ત્યાં ટોટલ 8-9 મહિના જોબ કરી છે. અમારા ગાઈડોનો પગાર 15,000 હતો અને અમે સુપરવાઇઝરનો પગાર 8,000 પર મંથ હતો. તો મેં એના માટે લડતે આપેલી, સાહેબને રજૂઆત કરેલી, તો એમને મને કીધું કે જ્યારે રિન્યુઅલ થશે તો તમે અમે 18,000 લઈ લેશો. જ્યારે રિન્યુઅલ થવાની વાત આવી તો ટુરિઝમ દ્વારા અમારા એજ્યુકેશનમાં માસ્ટર ડિગ્રી MBA ડિગ્રીની વાત કરી, તો મેં કીધું કે મેં ખુદ MSc BSc BEd પ્લસ MScનું મારું લાસ્ટ યર રનિંગ હતું. તો મેં વાત કરી કે મારું સર રનિંગ છે તો મને લઈ લો, તો મારું ભવિષ્ય સારું રહે. અને અમે અહીં સ્ટેચ્યુ બન્યું છે તો અમે ખુશ હતા, અમારું ભવિષ્ય અહીં જોતા હતા. એટલે અમે મહેનતથી કામ કર્યું, 12 કલાક નોકરી કરી. પણ આ અલગ અલગ એજન્સીઓ દ્વારા અહીં એવું થઈ રહ્યું છે કે અમારા પગારમાંથી પણ કાપ મૂકવામાં આવે છે. અને જ્યારે એજન્સી બદલાય તો એજન્સીવાળા એમને માણસો લાવીને અહીંના લોકલો માણસોને છૂટા કરવામાં આવે છે. અહીંયા અમારું બલિદાન એ છે કે અમે ખુદ અહીંની અમારી જમીન સ્ટેચ્યુના કામ માટે આપેલી છે અને અમારા રોજગારી માટે ખાલી અમે આ જ સપનું જોઈ રહ્યું હતું કે અહીં અમારું ફ્યુચર બનશે. પણ મને નથી લાગતું કે અહીં અમારું આટલું ભણતર પછી ફ્યુચર બની શકે. તમે સરકારને જો
અહીંના લોકલ માણસોનું વિચારતા હોય તો તાલીમ આપીને રાખી શકતા, પણ એવું કંઈ થતું નથી. અહીં એ જ થઈ રહ્યું છે કે જ્યારે સરકાર અનાઉન્સ કરે છે તો લોકલ માણસોને નોકરી પર રાખવામાં તો આવે છે, પરંતુ પછી એજન્સી બદલાવાના નામે નોકરી પરથી એમને છૂટા કરવામાં આવે છે. ને અહીંયા રેશિયો 30/70 રેશિયો એવો હશે કે 20% લોકલ પબ્લિક છે હાલમાં, અને 80% બહારની જ પબ્લિક અહીં નોકરી કરી રહી છે. હાલ માંગ એટલી જ છે કે જેટલા લોકલ માણસો છે તેમને એમના એજ્યુકેશન પ્રમાણે અહીં નોકરી રાખે અને છૂટા કર્યા છે તેમને ફરીથી અહીં નિમણૂક કરવામાં આવે અને આ રીતે ભેદભાવ રાખવાનું બંધ કરે.